अमदावादमां टीआरबी जवानो हड़ताल पर उतरिया। कलेक्टर ऑफिस बहार टीआरबी जवानोए सूत्रोच्चार कर्या। राज्य सरकारना एक परिपत्रने लईने विरोध करवामां आवी रह्यो छे। टीआरबी जवानोने छूटा करवाना निर्णय सामे आ विरोध। राज्यमां 6000 थी वधु टीआरबी जवानोने छूटा करी देवाया। ट्राफिक जवानों ने हाल रजूआत कलेक्टर कचेरी बाहर जोवा मळी रही छे। तमाम लोको सूत्रोच्चार करी रह्या छे अने तेमनी न्यायिक मांगणी हाल तेओ कलेक्टर कचेरी समक्ष रजूआत करी रह्या छे। युवराज सिंह अपनी साथे उपस्थित छे, एमनी साथे वातचीत करीशुं। आप जणावो आ रजूआत सामे राज्य सरकारनो जे जीआर छे शुं कहेशो? खास करीने આજથી 3 દિવસ પહેલાં રાજ્ય સરકારના પોલીસ અધિક્ષક દ્વારા કહી શકાય કે એક જીઆર કરવામાં આવ્યો, એક પરિપત્ર કરવામાં આવ્યો, જેમાં રાજ્ય સરકારમાં જે ટીઆરબીના જે જવાન છે, ટ્રાફિક બ્રિગેડના જે જવાનો છે, એને બરતરફ કરી મૂક્યા અને કહી શકાય કે જે ફરજ મુક્ત કરી મૂક્યા છે। તો આ ફરજ મુક્ત જે કર્યા છે ને એ નિર્ણય અત્યારે એટલા માટે અયોગ્ય છે હું એવું માનું છું, કેમ કે આ લોકોને અગાઉ કોઈ પ્રકારની નોટિસ આપવામાં નહોતી આવી। હવે કોઈ પણ પ્રકારની જાણ અગાઉ તમે કરતા નથી ને સીધા જ તમે કોઈ પણ કહી શકાય ટ્રાફિક બ્રિગેડના જવાનો છે જેને પોતાના જીવનના એક અમૂલ્ય યુવાનીનો વર્ષો એ અત્યારે ટ્રાફિક સંચાલનમાં આપ્યા છે, આપણી સુચારુ વ્યવસ્થા ચાલે એટલા માટે પોતાનું અમૂલ્ય જીવન એને ક્યાંક ને ક્યાંક સમર્પિત કર્યું છે, તો એવા લોકોને અત્યારે ક્યાંક ને ક્યાંક બેરોજગાર કરી મૂક્યા છે, તો અમે એના વિરોધમાં છીએ અને વિરોધમાં છીએ તો સરકારને પણ વિનંતી કરીએ છીએ, એક વિનંતીના માધ્યમથી આવેદનના માધ્યમથી જ્યારે રજૂઆત કરવા માટે કલેક્ટર ઓફિસ આવ્યા છીએ અને આ કલેક્ટર ઓફિસથી અમે સરકારને કહેવા માંગીએ છીએ કે જે પરિપત્ર કરવામાં આવ્યો છે એ પરિપત્ર ઉપર ફેરવિચારણા કરવામાં આવે, પુનઃવિચારણા કરીને આ પરિપત્ર રદ કરી અને ટ્રાફિક બ્રિગેડના જે જવાનો છે ને ખરેખર એના ઉપર વિચારવું જોઈએ, જો થઈ શકે તો ટ્રાફિક બ્રિગેડના જવાનોને કાયમી કરવા જોઈએ અને જે માનદ વેતન 300 રૂપિયા જે આપવામાં આવે છે ખરેખર માનદ વેતન બહુ ઓછું છે। આપણી પાસે ઘણા બધા એવા કાયદાઓ છે, લઘુત્તમ વેતનના મજૂર કાયદાઓ છે, તો એમાં પણ મજૂર કાયદાઓમાં પણ કહેવામાં આવ્યું છે કે ઓછામાં ઓછું મિનિમમ જે વેજીસ છે 300 રૂપિયા તો ન હોઈ શકે, એટલે હું એવું માનું છું કે 15,000 અથવા તો 16,000 જેટલું એનું માનદ વેતન અથવા તો એનો પગાર વધારો જે છે એ પણ કરવો જોઈએ। અત્યારે જે રીતે સરકાર આ લોકોને જે બેરોજગાર કર્યા છે એ બેરોજગાર ઉપર ફરી એને ફેરવિચારણા કરી અને એ લોકોને પુનઃ નિયુક્તિ આપવી જોઈએ। ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે આવેદન પત્રથી અમે રજૂઆતો કરીશું, આવેદન કરીશું, નિવેદન કરીશું અને ત્યારબાદ પણ જો સરકાર અમારી વાત નથી સાંભળતી અથવા તો કહી શકાય ટીઆરબી જવાની વાત નથી સાંભળતી, તો આગળના દિવસમાં જો અમારે ધરણા પ્રદર્શન કરવા પડે અથવા તો કોઈ પણ પ્રકારના આંદોલનના માધ્યમથી આગળ વધવું પડે તો પણ અમે ચોક્કસ એની સાથે ખભોથી ખભો મિલાવીને ચાલીશું। છતાં પણ અમે રાજ્ય સરકાર ઉપર અત્યારે કહી શકાય કે ભરોસો છે કે અત્યારે શ્રદ્ધા રાખીએ છીએ કે એ લોકો અત્યારે આ ટીઆરબી જવાનોની જે માંગણી છે એ માંગણીને સ્વીકારશે। આ જે માંગણી છે કેટલા સમયમાં સંતોષ આવી જોઈએ? ખાસ કરીને જોવા જોઈએ તો આ 10 દિવસની અંદર આ માંગણી સંતોષાવી જોઈએ, કેમ કે છેલ્લા ઘણા સમય ટૂંકમાં છેલ્લા 4 દિવસથી આ પરિપત્ર કરી નાખવામાં આવ્યો છે અને 30 તારીખ પછી તો મોટાભાગના જે કર્મચારીઓ છે એને છૂટા કરવામાં આવી રહી છે, એટલા માટે આ 10 દિવસની અંદર આ જે માંગણીઓ છે સ્વીકારવામાં આવી જોઈએ અને જે આ કહી શકાય કે પરિપત્ર છે એ પરિપત્ર ઉપર પણ ડીજીપી સાહેબે પણ ફેરવિચારણા કરવી જોઈએ। બિલકુલ, તો જે સર્ક્યુલર થયો છે, જે જીઆર થયો છે એમાં ફેર વિચારણા કરવામાં આવે તે પ્રકારની રજૂઆત હાલ તમામ જે ટ્રાફિક જવાનો છે તેઓ કરી રહ્યા છે અને ક્યાંક 10 દિવસમાં જ તેમને ન્યાયકારક જે જવાબ છે, સંતોષકારક જવાબ છે તે આપવામાં આવે તે પ્રકારની પણ રજૂઆત તમામ જે ટ્રાફિક જવાનો છે તેઓ કરી રહ્યા છે। કેમેરામેન શૈલેષ મગડા સાથે સપના શર્મા, 24 કલાક, અમદાવાદ।